તો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, સ્વાગત છે તમારું તમારી ચેનલ રૂપિયા તો બને કમા. અને આ વિડીયો છે ને ધ્યાનથી જોજો, કારણ કે હું તમને કહું છું કે તમે લાખો રૂપિયા જે હજાર રૂપિયા દેતા હશો ને ઇન્વેસ્ટરને, એ પણ તમને આવો શેર નહીં કે 100% ઈવી ઉપર બેઝ છે. ઈવી ચાર્જિંગ બનાવે છે, ઈવી સોલ્યુશન 100% ઈવી ઉપર બેઝ છે, મતલબ આવનારા ભવિષ્યમાં ઉપર બેઝ છે. આમ તમે જુઓ ને એનો વિડીયો પણ સાઈડમાં પ્લે છે. આવો શેર તમને કહું છું, તમે હજાર રૂપિયા આપતા હશો ને એ પણ તમને આવો શેર નહીં બતાવે. જે હું બતાવું છું ધ્યાનથી જોજો, પૂરો વિડીયો જોજો. આવનારા સમયમાં છે ને તમને બહુ મોટું રિટર્ન આપશે જો તમે ધ્યાનપૂર્વક વિડીયો જોયો અને સાંભળ્યો અને સમજ્યો તો. બાકી તો મતલબ રિક્સ બિક્સ વગરના તે બધા શેર જો ઘણા છે, વિપ્રો આ તેમ, નિફ્ટી 50ના 50 શેરમાંથી કોઈ પણ લઈ લો, નો રિક્સ. પણ એનું છે કે લિમિટેડ તમને એક રિટર્ન કાઢીને આપશે, કે વર્ષના 10-15% આવે એવી રીતના. જો તમે 1000% જોતા હોય ને તો એના માટે થોડુંક તમારે રિક્સ લેવું પડે ને, થોડોક નાના જે શેરોની એ લેવા પડે. હું તમને ક્યારેય પણ નિફ્ટી 50 શેર કહેતો જ નથી, એના ઉપર તમને 1000 વિડીયો હું બનાવી શકું છું બનાવવા માટે, પણ હું ક્યારેય તમને નહીં કહેતો. કારણ કે હું એવા જ શેર ગોતું હું જે તમને મલ્ટિપલ મતલબ આમ તમારા રૂપિયા 10-20 ગણા કરી શકે. તો આ જો વિડીયો જુઓ, આ શું કંપની શું બનાવે છે, તો એના પ્રોડક્ટ છે કંપનીને જુઓ. આ ચાર્જિંગ બનાવે છે, આ ચાર્જર છે, ઇલેક્ટ્રિક ચાર્જર જે આ કંપની બનાવે છે ને પ્રોવાઈડ કરે છે. અને આની હવે જરૂર બધી કંપનીને પડવાની છે, કારણ કે કાર્સ તો બધા બનાવે છે. આપણે કહી દીધું છે કે હાલો અમે પણ ઇવી ચાર્જિંગ નાખીએ, જે સિસ્ટમ માટે જે છે ને, જે ઘણી બધી મતલબ જે વાઇફાઈથી પણ ચાલે હતી, એ બધી કંપની મતલબ લેવાની છે. કોઈને ઘર માટે જોતું હોય, કોઈને ઓફિસમાં, કોઈ પછી બાયર સ્ટેશનમાં, એટલે ઘણી બધી જગ્યાએ મતલબ જરૂર પડવાની છે, જે આ મોટી મોટી કંપનીઓ પૂરો ના પાડી શકે. તો એના માટે આ કંપની કામ કરે છે. અને ચાર્જ મતલબ છે અત્યારે પ્રોડક્ટ જેમાં કંપની કામ કરી છે, પ્રોડક્ટ કંપની બનાવી રહી છે. તો હું આગળ ટેકનિકલ બધું તમને બતાવું કંપની વિશે, કેટલું સેલ્સ કરે છે આ તે. તો ઘણા બધાને એમાં વેમ પણ જાય છે, કારણ કે એનું સેલ્સ ઝીરો છે. હું તમને બધું બતાવું ને ડિટેલ બતાવું. જો તો આપણે આવી ગયા છીએ કંપનીની મતલબ ડિટેલમાં. તો જો કંપનીનું છે ને ભાવ જોવો ને તો 65 રૂપિયા છે એક શેરનું. અને કંપનીનું છે ને માર્કેટ કેપ જોશો ને તો એ પણ મતલબ 65ની આજુબાજુ છે. એમ જો 65 કરોડની આજુબાજુ, વધારે નથી, ખાલી 65, એમ વિચાર કરો તમે, ખાલી 65 કરોડ જ માત્ર એમ માર્કેટ કેપ. જે તમારે આજુબાજુ મોટી કોઈ દુકાન હોય એના બરાબર મેં તમને કીધું છે ને. અને કંપનીનું તમે અહીંયા જુઓ ને તો માર્કેટ કેપ 65 કરોડ છે, અને પ્રાઇસ પણ સેમ એટલી જ છે. આમ જુઓ 64.90 બે સેમ એમ, મતલબ રાઉન્ડ ફિગર 65 લેખે, 65 કરોડ. એનો હાઈ ગયો તો 85 રૂપિયા, એમ 85-86. લો છે એનું 5 રૂપિયા. હા, એનું બુક વેલ્યુ માત્ર 3-4 રૂપિયાનું છે, પણ કંપની એકદમ હાઈ છે. એમ જુઓ ડિવિડન્ડ નથી આપતી, એકદમ નાની કંપની છે. ફેસ વેલ્યુ 10નું છે. આરઓઈ જોશો ને તો આમ જો 109% આરઓઈ છે. આરઓસી જોશો ને તો 119%. ઇન્ડસ્ટ્રી પી 30નું છે, જ્યારે સ્ટોક પી નથી બતાવ્યું. આ કંપનીમાં સારી વાત શું છે તમે જોશો ને તમને ખ્યાલ આવશે. અને પ્રોન્સ જોશો ને કે સારી વાત શું છે અને ખરાબ વાત શું છે. ખરાબ વાતમાં શું છે કે ભાઈ સ્ટોક બહુ મતલબ ઊંચા લેવલે પગ્યો છે, અને બુક વેલ્યુથી મતલબ બહુ જ આગળ વધી ગયું છે, 18 ગણું થઈ ગયું છે. અને કંપનીમાં લો કવરેજ રેશિયો છે. કંપનીનું રિટર્ન ઓફ ઇક્વિટી પણ માઇનસમાં છે 3 વર્ષથી. કંપની વોઝ હાઈ ડેપ્ટ 406 ડેઝ. આ કંપનીમાં સારી વાતો શું છે એમ જો, કંપની ઇઝ રિડ્યુસ ડેટ. કંપની છે ને એનું ડેટ ઓછું કરી રહી છે. કંપની ઇઝ ઓલમોસ્ટ ડેટ ફ્રી છે. કંપનીમાં લગભગ કંઈ કરજો છે જ નહીં. પ્રમોટર હોલ્ડિંગ 18% ઓવર લાસ્ટ ઇન્ક્રીઝ એમ. પ્રમોટરે 18% એની હોલ્ડિંગ વધારી છે એમ. પ્રમોટરે વધારી છે. કોણે? પ્રમોટરે. પ્રમોટર શું કામ વધારે જોઈને લોસ થવાનું હતું, એને ફાયદો દેખાતો હોય કે ના અમારી કંપની આગળ જતા સારું કરવાની છે, તો જ એની હોલ્ડિંગ વધારે ને. સામાન્ય રીતે તમે નોર્મલ પર જોશો તો આમ જો સેલ્સમેને કીધું ને એકદમ ઝીરો છે. કોઈ કહે સર સેલ્સ ઝીરો છે આમાં કેમ, તો કંપની કઈ રીતના કરશે, તો પછી પ્રમોટર શું કામ હોલ્ડિંગ વધારે છે. આ પ્રશ્ન એ પણ હું તમને કહું છું. બીજું વચ્ચે એણે એક સેલ્સ કર્યો 0.9નો, પછી એકદમ 0.0. કેમ? તો કે જો મેં તમને જે પ્રોડક્ટ બતાવ્યા ને હમણાં જે સ્ટાર્ટિંગમાં એની વેબ ઉપર, એ પ્રોડક્ટ કંપની બનાવી રહી છે. શું છે? ENG બનાવી છે, પ્રોસેસિંગમાં છે, બને છે. બની જાય ને પછી હરેક જગ્યાએ લગાવશે, મતલબ ફિટ કરશે, એને સેલ્સ કરશે, એને વેચશે. ક્યારે? પ્રોડક્ટ એ અંડર પ્રોસેસિંગમાં છે, સમજી લો. હજી એને પ્રોડક્ટ બધા બને છે, બની જશે, રેડી થઈ જશે, પછી કંપની બહાર વેચશે. એમ પછી ડાયરેક્ટ B2B કરે કે B2C કરે, પછી વેચશે. એમ અત્યારે પ્રોડક્શન એ બધા બની રહ્યા છે. તો પ્રોડક્ટ અત્યારે બની રહ્યા છે અને પ્રોસેસિંગમાં છે, તો એટલા માટે 0-0 બતાવે છે એમ ટૂંકમાં. પણ આ કંપની ઉપર છે ને નેટ પ્રોફિટ જો માઇનસ હોય, કારણ કે ભાઈ બધાને શેર યાદ પગાર દેવું, પ્રોડક્ટ તો બની રહ્યા છે, એની વેચાણ થયું નથી, તો પછી રૂપિયા ક્યાંથી આવવાના? તો એટલા માટે માઇનસમાં છે એમ. તો એમાં કોઈ મતલબ મોટી વાત નથી.
હવે તમે જોશો ને, આમ જો પહેલાં તો તમે છે ને CAGR જોઈ લો, છેલ્લા 5 વર્ષથી 81% છે, છેલ્લા 3 વર્ષથી 219% છે, છેલ્લા 1 વર્ષમાં તો 1100 જેવું% આપી દીધું. તમે CAGRનું કેલ્ક્યુલેટર મારજો, મેં તમને કીધેલું છે કેટલું આવે છે, ખતરનાક એમ. આટલું મેં ક્યાંય નથી જોયું. એ બેલેન્સ શીટ જોશો ને તો બેલેન્સ શીટમાં તમને ખબર પડશે કંપની પાસે રિઝર્વ નથી, માઇનસમાં છે. કેટલા? તો કે 6,37,00,000 માઇનસમાં છે. પણ બોરિંગ? તો કે બોરિંગ ખાલી 5 લાખનું છે. કેટલા? 5 લાખનું. કંપની પાસે વાપરવા માટે રૂપિયા નથી, માઇનસ છે. અને કંપની ઉપર કરજો પણ ખાલી 5 લાખનું છે, જે મતલબ વધારે તો 22 લાખનો, પછી ઓછો કરીને તો 5 લાખનું છે. ધીરે ધીરે ઉતાર્યો છે, ટૂંકમાં કહેવાનો મતલબ. કંપનીને તમે છે ને હોલ્ડિંગ જોશો ને, પ્રમોટર હોલ્ડિંગ, તો તમને ખ્યાલ આવશે. સમજો, પહેલાં કેટલી હતી? તો કે સપ્ટેમ્બર 2022માં 43.81 હતી, જ્યારે ડિસેમ્બર 2022માં 61.81 કરી છે. એટલે 18% હોલ્ડિંગ વધારી છે. અને 2022ના ડેટા બતાવ્યા છે અહીંયા ડિસેમ્બરના, અને માર્ચનું હવે આવશે. માર્ચ આજે પૂરો થયો છે, 1-2 દિવસ જ થયા છે, અને માર્ચનું અપડેટ આવી જશે. માર્ચનું જેવો અપડેટ આવે હું તમને કહી દઈશ. DIવાળા પાસે 0.014% છે, એ મતલબ સ્ટેબલ પહેલાંથી એટલી રાખેલી છે. બાકી પબ્લિક પાસે કેટલી હતી? તો કે પબ્લિક પાસે 56.05% હતી, જ્યારે અત્યારે ઘટીને કેટલી થઈ ગઈ છે? તો કે ઘટીને માત્ર અત્યારે 38.06% રહી છે. એ પણ હમણાં માર્ચ મહિનાનું જ્યારે અહીંયા રિઝલ્ટ આવશે, શો થશે, ત્યારે હું તમને એ પણ બતાવી દઈશ કે ત્યારે કેટલા કોણે વધારે છે. બની શકે ભાઈ FIR પણ આવી ગયા હોય, કાં તો DIવાળા પણ હોલ્ડિંગ વધારી નાખ્યું, અથવા તો પ્રમોટરે પણ ખુદ એ વધારે હોલ્ડિંગ વધારી નાખ્યું હોય. કાંઈક થશે. માર્ચનું જ્યારે રિઝલ્ટ આવશે ને ત્યારે હું અહીંયા બતાવીશ તમને, ત્યારે હું ફરીથી વિડીયો બનાવીશ. આના ઉપર મારી નજર છે જ, આના ઉપર મારી નજર છે જ. કારણ કે તમે જુઓ ને, માત્ર આમ જુઓ ને 65 કરોડની માર્કેટ કેપ છે. હવે 65 કરોડમાં છે ને કાલે 165 કરોડ થઈ જાય તોય કાંઈ મોટી વાત નથી. પછી અહીંયા 1165 કરોડ થઈ જાય તોય કોઈ મોટી વાત નથી. 65,000 કરોડની થઈ જાય તોય કોઈ મોટી વાત નથી. 6,500 કરોડની થઈ જાય તોય કોઈ મોટી વાત નથી. 6,500 કરોડની તોય કોઈ મોટી વાત નથી. એટલે આ છે ને 100%એ 100% છે ને EV ઉપર કામ કરે છે, EVના ચાર્જિંગ. અને ભવિષ્યમાં EVનું જ છે ચલણ. તમને ખબર છે પેટ્રોલ ડીઝલ બંધ થઈ જાય છે, એટલે ચાર્જિંગ તો લગભગ તો પછી બધા ઘરે ઘરે રાખશે. તમારે ઘરે ઘરે એમ રાખવું જ પડશે એમ ચાર્જિંગ. હાલતા ચાર્જિંગ કરી નાખવાનો અમારો ઘરે છે, ઘરે ગાડી રાખી ચાર્જિંગ કરી નાખી. તો એના માટે તમારે આના ઇલેક્ટ્રિક ચાર્જિંગની અને જે પ્રોડક્ટ છે એની જરૂર તમારે પડશે પડશે ને પડશે. ભવિષ્યમાં તો એવું બધું ઓટોમેટિક હશે. આના પર ઓટોમેટિક છે, તમને મોબાઈલમાં જ બતાવી દે કેટલા પર્સન્ટ ચાર્જિંગ છે, ચાર્જિંગ ચાલુ છે બંધ. તમે મોબાઈલ થ્રુ ઓપરેટ કરી શકશો બધું એમ. હવે 5G 6G આવશે, બધું મતલબ મોબાઈલથી તમારે થશે. તો આનું પણ બધું એવું છે કે મોબાઈલમાં એપ છે, આ તે બધું છે મતલબ સમજી લો. અને ભવિષ્ય આનું જ છે. બસ હું ખાલી એટલું કહું કે ભાઈ સમજદાર કોઈ ઈશારા કાપ્યું હોય, આ કરંટ પ્રાઇસ છે. અને આ તમને હું કહું છું ને, 1000 રૂપિયા દેતા પણ કોઈ નહીં કે, હું અત્યારે ફ્રીમાં કહું છું. બસ ફરક એટલું જ છે કે તમે રૂપિયા દેશો ને તો ત્યાં મતલબ જે તમને બતાવશે ને એમાં તમે ખાસ ધ્યાન આપશો. અને જે તમને સારામાં સારી નથી, 10 ગણી વસ્તુ તમને કોઈ ફ્રીમાં કહેશે ને તો એમાં તમે ધ્યાન નહીં જ આપો. કેમ? કેમ કે ભાઈ ફ્રીની કોઈ વેલ્યુ હોતી નથી. શું છે? ફ્રીની કોઈ જ વેલ્યુ હોતી નથી. પણ એટલું છે કે ભાઈ ભવિષ્યમાંનો વિડીયો બનાવીશ ત્યારે તમે બહુ જ પસ્તાશો કે ભાઈ કાશ લઈ લીધું હોત એમ. ને હમણાં થોડાક દિવસમાં તમને છે ને 100 કરોડ પણ પાર થઈ જશે એમ. જો માર્કેટ કે વધારે છે ને 65 કરોડ આવી જાય, હમણાં 100 કરોડ ઉપર પણ જતું રહેશે એમ. એ પણ તમને કહી દઉં. આનો વિડીયો બનાવીશ જ, એક નહીં અમને 10 વિડીયા બનાવીશ આવનાર સમયમાં. તમે જોજો ખાલી, એક નહીં કેટલા, 10 વિડીયા ખાલી તમે જોજો એમ. તો મારા ખ્યાલથી તો મને તો મતલબ પર્સનલી બરાબર છે. બાકી તમે તમારા એડવાઇઝરની સલાહ લ્યો, કોઈ પણ આંધળો વિશ્વાસ ના કરો મારા ઉપર નહીં. તમે પોતે પણ રિસર્ચ કરો, તમારા કોઈ એડવાઇઝરોની સલાહ લ્યો અને પછી જ તમે ઇન્વેસ્ટ કરો. કોઈ ઉપર આંધળો વિશ્વાસ કરીને ઇન્વેસ્ટ ના કરો. આમ હું કોઈ SEBI રજિસ્ટર નથી, એ પહેલાં જ તમને કહી દઉં છું. હું મારા મતલબ જે મારા એનાલિસિસમાં આવે છે એવું બધું હું તમને કહેતો હોઉં છું. તમારે પોતે જાતે પણ રિસર્ચ કરવી પછી જ ઇન્વેસ્ટ કરવું. થેન્ક યુ. મારા ગુજરાતીઓ ધન્યવાદ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. સપોર્ટ આટલો કર્યો છે તે બદલ તમારો આભાર. અત્યારે આપણી ફેમિલી 1130ની થઈ ગઈ છે, એના બદલ આભાર. અને જે પણ ભવિષ્ય બહુ જ મોટી બનશે એ પણ મને વિશ્વાસ છે, અને તમારો આટલો પ્રેમ છે એટલે બનશે, તે બદલ આભાર. અને જેમણે પણ ટેલિગ્રામ જોઈન ના કર્યો ને કરી લેજો, એમાં પણ અમે અપડેટ આપવાનું ચાલુ કરી દીધું છે. તો ધન્યવાદ મારા ગુજરાતીઓ, ધન્યવાદ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.